મહાદેવ, હરિઓમ, જય માતાજી. જો અત્યારે વાગ્યા છે સવારના 7:30, અને આપણે મરસીમાં પાણી આવી ગયું, દવાનો રાઉન્ડ આવી ગયો, ને હવે બાકી છે ખાતર. એટલે આપણે આખો રાઉન્ડ મરસીમાં આજ પૂરો કરી નાખી. એટલે હવે કામ ચાલુ કરવાનું છે, પણ પહેલાં ઓયણીની તૈયારી કરવી પડે. એટલે દેવાનસિંહ પપ્પા અને નાનજી બાપા ઓયણી ફિટ કરે છે. ઓયણી ફિટ થઈ જાય પછી ખાતર વાવવાનું ચાલુ થાય, ને અડધી કલાક તો એમાં હોય જાય. હવે રેડી થઈ ગઈ ને ઓયણી તૈયાર? હવે રેડીમાં તો એવું છે કે આપણે દાતા ચડાવી દીધા, ઓયણી બાંધી દીધી, અને સેટિંગ ચાલતું તો ભૂંગરાનું. એમાં એવું છે કે દાતાજી ગોઈતા છે ને, એ માગેલા દાતા છે, આપણા નથી. એટલે એમાં ભૂંગરી નાની હતી અને આ દાંડવા જાડા હતા. એટલે અહીંયા સિથરા વીટા અને પછી પહેરાયું. અને દાંડવાય આપણી પાસે આના માપના તો ન હોય, નવેસરથી આયોજન થાય છે બધું. એટલે આ દાંડવાય પાસે આના ગોઈતા, એક દાંડવું હતું એમાં કાપીને બીજું અંદર નાખ્યું. એટલે એક કર્યું અને એક એવડું હતું માપનું, એટલે વાંધો ન આવે. અને અત્યારે આપણે દાતાજી લેવા ને, એ દાતામાં અણ્યું નવી સોટાડાવી અત્યારે જો અહીંયા, નકર તો બે એમ નહોતા બૂંધા હતા. કારણ કે માગેલા દાતા તો એવા હોય, આપણા ઘરના તો નથી. એટલે હવે ફિટ થઈ ગયું છે, હવે ખાલી આપણે ખેંચવાનું છે. આપણે ઓયણી અચાનક લીધી એમાં, એટલે નકર તો બધું આપણે સેટિંગ કરીને જ લઈ આવવા હોય જ બધું આપણી પાસે. પણ હાથી નવું લીધું એટલે બધું આમાં આયોજન બધું ફરે, બધું નવેસરથી ફિટિંગ થઈ, એટલે વાલ લાગ્યો એમ. એટલે હવે જો કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું અને ખાતર ભરી લ્યો, એટલે વાવવાનું થઈ જાય. ચાલુ અત્યારે આપણે કામ ચાલુ કરી દીધું છે મરચીમાં ખાતર વાવવાનું. અને આપણે મરચીમાં અત્યારે ખાતર આપી છીએ એનપીકે, એટલે કે મહાધન કરીને જે ખાતર આવે છે, એમાં આવે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, તઈને આવે. એટલે મેઇન પ્રશ્ન અત્યારે આપણે મરચીને વધારવાનો છે. કારણ કે મરચી એકદમ વરસાદ થયો એટલે એના મૂરિયા નિર્જીવ થઈ ગયા, સક્રિય ન રહ્યા અને ખોરાક લઈ ન હૈકા. એટલે હવે આપણે વધારવું હોય તો મેઇન તો પહેલાં નાઇટ્રોજન આપવું પડે. એટલે આપણે ભેગું 46% નાઇટ્રોજન આવે છે, એ નાઇટ્રોજને આપણે 25% ભેગું નાખતા જઈશી. કારણ કે આવડી આપણે 6 નાખી તો આપણે 2 પાલી નાઇટ્રોજન વધારાનું આપીશી. અને નાઇટ્રોજન વસ્તુ એવી છે કે કોઈ પણ મોલમાં તમે નાખો તો એકદમ દીવા જેવું કામ કરે. આમ જેમ દીવો હળગાઈને અંજવાળું પડે ને, સીધો 2-3 દિવસ પછી આપણે જોઈએ ને, એટલે આમાં સીધું રિઝલ્ટ દેખાય. 12 કલાકમાં જ, 12 કલાક જાય ને એટલે આમ પરબારીની વૈધ મંડે થવા ખબર પડી જાય કે આને નાઇટ્રોજનની અસર થઈ ગઈ છે. અને ફોસ્ફરસ અને પોટાશ એ શું કામ કરે તો કે મૂરિયાને મજબૂત કરે અને ફાલ અને ફૂલમાં વધારો કરે. એટલે ફૂલ અત્યારે હવે ફૂલ અવસ્થામાં છે, એટલે ફૂલ વધારે આવશે, અને ફૂલ વધારે આવે એટલે સ્વાભાવિક છે કે ફળ વધારે આવવાના જ છે. આપણો દેશી જુગાર એટલે કે નાનું હાથી લેવા છે, એમાં નાના એવા ડાઢા ફિટ કરી દીધા છે. આપણે ઓયણી તો રેગ્યુલર આપણે ખેડૂને હોય જ ઈચ્છ છે, અને ભૂંગરા આપણે પાસે હોય દેશી ઓયણી. પેલા આને થી જ વાવેતર થતું, પણ તોય વાવેતર કઈ ઘટતું નહીં. મગફળી ગમે એટલી હોય તો આનાથી જ વાવતા. એટલે આપણે બધું ફિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે, એક ઉથલ આપણે વરી ગયા, કાંઈ ઘટે નહીં એવું વાવેતર થાય છે. અને હું નહીંના બે ખેંચે જાય છે, હાથી નાનજી બાપા વાવે જાય છે, પણ વાવેતર થાય એમાં કાંઈ ઘટે નહીં એવું. અને આ ઓયણીને હે ને હવે રી ધોકો બિસાડીને ન થાય કે મને હાવ મૂકી દીધી, એટલે આપણે પાછી મરસીમાં લીધી. આને હવે કોઈ ક્યાંય વાપરતું જ નથી, આ વેઈને પડી જશે. પણ મરસી વાળા ગોતે હવે પાછી આને. અને થોડુંક નોર્મલ આપણે આલ આવે, પણ ખાતર વાવવાની મજા આવે. અને મરચીમાં ખાતર લાગી જાય તો આપણે આનંદ આવે, કારણ કે મરચી એકદમ વહી કરી જાય. આપણે આલનો પ્રશ્ન નથી, આપણે તો કામ થવું જોઈએ એકદમ આમ વ્યવસ્થિત. હા, કામ પરફેક્ટ થાય એમાં કાંઈ ઘટે. ખેતી કરતા હોય તો આલ તો આવે, એનું જ નામ ખેતી. ખેતી કઈ હેલી નથી, જૂતવું પડે. મરચી એને મહેનત પૂરી માગી લે અને પૈસા પૂરા દે, એમાં કઈ ઘટે નહીં. પણ ભાઈ મહેનત વિના તો અત્યારે ક્યાંય નથી. હા, એ તો મહેનત તો કરવી જ પડે. મહેનત કરતા કરતા સફળતા મળે ને, એ ઉપર વાળાની મહેરબાની, નકર મહેનત કરતા કરતા ન મળે. આપણે નાનજી બાપાને ગઈઢા ગટપણે ડોક્ટર ની ગોઈને મોજા પહેરાવ્યા, કારણ કે ખાતર ઓલી ખરવા આવ્યું હતું ને, તો નાનજી બાપાને હાથમાં જરીક સોલાઈ ગયું હતું.
લાડુ ખલે નાની બાપા હાટુ આપણે બે જોડી મોજા લેવા છે. મોજા પહેલી જાત આખો દી ખાતર વાવે ને તો કોઈ જાતની તકલીફ ન પડે. અને ખરેખર આપણે મોજા પહેરીને જ વાવવું જોઈએ, એટલે કઈ ઓગરે કે હાથ કે ઓલું ન થાય. એમ કે આ હું ખાતર ઓગરે એટલે આપણા હાથમાં સોડા પડી જાય. જો આપણે ખાતર વાવવાની એકદમ મજા આવે, કઈ ઘટે જ નહીં. કારણ કે નિરાયતે નિરાયતે હાથે હાલતું હોય અને કામ કોઈ પણ પરફેક્ટ થઈ ને એટલે કામ કરવાની તમને મજા આવે, થાકોડો ન લાગે. કામ બગડે ને તો તમે થાકો, ભલે હાથી ખેંચવું પડે પણ તોય થાકોડો નથી લાગતો. એકલા હાથી ખેંચવું પડે ને તોય થાકોડો ન લાગે. જો બધું ખાતર પાછું દત્તાટુઈ જાય છે, આપણે વાહે બાંધી દીધી છે રાપ, એટલે એકદમ આમ કઈ ઘટે જ નહીં. બળદ થી હરો કામ થાય છે, મજા આવે. એકલા એકલા જો વજન વધી જાય છે. એમ તો જો લોઢિયા નો વજન, રાપ, દાતા, ઓઈણી અને હાથી, એમ તો વજન થઈ જાય એટલે એકલા એકલા થાકી જાય. પણ બે જણા હોય ને તો કઈ પ્રશ્ન ન રે, એમ થાય ઠાલ આયલા જાય એવું લાગે. અને એક બહુ કોમેન્ટ આવે છે, આજે એનો જવાબ દઈ દઉં કે તમારો વિડીયો કોણ ઉતારે છે. એટલે અમારો વિડીયો ઉતારે છે અમારા મહેશભાઈ વાડીવાળા છે ને, એની દીકરી આરતી. એને અમારે કઈ ન કેવું પડે, એને ખબર જ હોય કેવી રીતના ઉતારવું. કા હા, એટલે અમારી બેન છે ને આરતી, હજી કેટલા ભણેશ બેન ત્રીજામાં ભણે છે, પણ અમે ઓલા સેઠે હોય કે ગમે એ સેઠે હોય વિડીયો ઉતારવા આવી જ જાય. આપણે થોડીક આ મરસી ને હે ને વધારવાની જરૂર જ છે, એટલે થોડુંક જાજા પ્રમાણમાં ખાતર નાખી છે આમાં. ખાતર તો હે ને તાણે તાણે નાખવાનું હોય, જાજુ થોડું ન જોવાનું હોય, એટલે બાલ કાપી કાપી નઈ નાવી નાઈન પછી જવાનું કરે. આવી તો હોય ને, હજાર રૂપિયા દે ને તો આવી સગવડ ના મળે. આજ મજા છે ને, ગામડા વાળા જ કરી શકે, સિટી નું કામ નથી. આમ જઈશે બધું પાણી, કેમ જઈશે આમ નાવું છે, કઉ ઘરે જવું નાવું છે. હા તો અત્યારે ટાઈમ થયો છે રોંઢાના ચાર, એટલે ચાર વાગે વાડી આવવાનું ન હોય. આપણે ખેતી કરતા હોઈએ ટાઈમે જ વહી આવવાનું હોય, પણ આજ આપણે ગયા હતા ગુંદાશ્રી. આપણે દેવાંશનું આધાર કાર્ડ નહોતું, પર્યાયમાં જતું હતું. કંડોણા જાય તો કે આખો દિવસ પડે, એટલે કાંઈ કંડોણા ગયા નહીં ને એમને કીધું. હજી કાંઈ આપણે દેવાંશને આધાર કાર્ડની જરૂર હતી નહીં, એટલે આજે કઢાઈ આવ્યા. એટલે એ એક કામ આજે આપણે હે ને સેવા સેતુ કાર્યક્રમ હતો બાજુના ગામમાં ગુંદાશ્રી, એટલે આપણે પરમદી જાહેરાત થઈ હતી કે જે કોઈને આધાર કાર્ડ કે પરમિટમાં નામ કે આ કંઈ જે કંઈ સરકારી કાગળિયા કામ હોય તાત્કાલિક ઊભા ઊભા થઈ જાય. અને એ સરકારની યોજના સારી છે કે સેવા સેતુ કાર્યક્રમ ગોઠવે છે, એટલે તમારું યાન્ય બધું નિરાકરણ કલાકમાં આવી જાય. ગામડામાં તો બધે ખેડું જ હોય, એની આગળ એટલો ટાઈમ ન હોય, બિસાડા આખો દિવસ જાય, અહીંયા આવે ને તો થઈ જાય કામ. અને આપણે થઈ ગયું ને, જો આપણે ગયા
તો આપણે ઠીક ગયા જમવા બેઠા હતા, પણ જમી લીધું એટલે આપણે અડધી પોણી કલાકમાં નવરા થઈ ગયા. ઘરે થી ગયા જમીન એક વાગે, એને જમવું હોય ને પછી કઈ બિચારા ન્યાન્યત ન બેઠા રે. તોય આપણું કામ તો થઈ ગયું ને. અમે 3 વાગે ઘરે આવતા રહ્યા, પછી દેવાંશભાઈ ને હું રહ્યો, પછી એના પપ્પા ને ચા કરી દીધો, ચા પીને આપણે વાડી આવ્યા. મને હે ને આમ ક્યાંક આમાં હે ને જો વાદળા દેખાય છે એટલે એવું લાગે છે કે વરસાદ ક્યાંક વરસતો હશે એમ. વાતાવરણમાં એકદમ બદલાવ આવ્યો હે. રસ્તે થી આવતા હોય અને આમ ઉપર થી ગુંદાસીન રસ્તે થી આવે એટલે થોડોક આપણે એવો અંદાજ આવે કે કઈક નવીન લાગે એમ. વાદરા ને બધું આજે આયોજન ફરી ગયું બધું એટલે થોડુંક નવીન છે કે કઈક વાતાવરણમાં પલટો આવ્યો હે. એટલે વરસાદ તો જો ઉગમણી કોર બધે આ બાજુ ઉગમણું ના રાજકોટ બાજુ ને ગોંડલ બાજુ ને આમ તો ફરતે લગભગ આપણે આઈસી તો બધી બાજુ એવું દેખાય છે. વરસતો હોય એવું લાગે છે. પણ કઈક આગાહી છે ને પાછી? આગાહી છે આપણે 20 તારીખ થી મધ્યમ વરસાદ ચાલુ થઈ જાહે અને તી પછી 22, 23, 24 ધીમો ધીમો બધે હરવો મધ્યમ રહે અને 25 થી 28 માં ફૂલ વરસાદ થઈ જાય એમ કહે હે. એટલે લગભગ વારો આવી જાય જોતા. અને આપણે મનસુખ બાપા દઢાણિયા આપણા સબસ્ક્રાઈબર હે શેઠ વડારા, એનો હમણાં ફોન આવ્યો હતો અડધી કલાક મર કે અહીંયા શેઠ વડારામાં કીએ પાણ જેવો વરસાદ થઈ ગયો, ગામબાઈને ધોમ પાણી નીકળી ગયા અને અત્યારે હજી કે વરસાદ ધીમો ધીમો ચાલુ હે. એટલે એ પ્રમાણે એવું લાગે કે આપણે સૌરાષ્ટ્રમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ હે. આપણે એવો જ વરસાદની જરૂર છે. જો અત્યારે આવી જાય ને ખાતર પૂરું થઈ જાય પછી એટલો જો આવું નહીં, પવન ને ધબધબાટી વાળો નહીં, એવું નહીં આવે. વિચાર અમે સહારા જ કરવાનો હોય એટલે આપણે એટલો જરૂર તો કાલ પાણી ચાલુ કરવું નહીં, રહરિયા કરજે ને તો ખાતર લાગી જાય મરસી. વરણીજી મરચી વાવી એમાં તો ખાતર વાવી નવરા થઈ ગયા, કારણ કે બપોર પછી રહી ગયું હતું એક જ કલાકનું. આપણે બપોર પછી વાવી દીધું અને આમાં હાલે છે મહેશભાઈ નામાં એક દાંતે વાવવાનું, કારણ કે એક દાંતાનું હાથી એક બે દાંતા બે હાથી આપણી પાસે. એટલે ઓલું હવે નવરું થઈ ગયું એટલે હવે આ એક દાંતો મૂકી દે ને હવે આ બે દાંતા લે હે. અત્યારે એક એક દાંતે લગભગ આને અંદાજે 6-7 વીઘા તો આને વાવી દીધું, કારણ કે એક દાંતે એમ ઉકલે સારું ને, કામ તો બંધ રાખવાનું જ નથી એમ. એટલે આમાં એને હાલ ન આવે, આમાં તો મજા આવે રમતા રમતા. એટલે આમાં લગભગ કાલ બપોર થાય તો આમાં પૂરું થઈ જાય 9-10 વીઘા મરચી. એમાં જો એમાં ઈ જ બેંધી છે જાતે એટલે રાખવો પડે ને થોડોક. બપોર પાછું હાલે નહીં બેહે નહીં. હવે તમારે એક દાંતે વાવું કે બે દાંતે? હવે બે દાંતે કાલ કાલ સવારે થી બે દાંતે.